ગુજરાત ન્યૂઝ હેઝ બીન બ્રોટ ટુ યુ બાય આજ તક સબસે તેઝ. નમસ્કાર, ગુજરાત તકના આ ખાસ બુલેટિનમાં આપનું સ્વાગત છે. મારું નામ છે કશ્યપ. બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારોથી. ભાજપે ડેમેજ કંટ્રોલ કરવા કવાયત કરી પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ આવ્યા મેદાને. હાથ જોડી ક્ષત્રિય સમાજને કહ્યું, પરસોત્તમ રૂપાલાને માફ કરો. વડોદરામાં ક્ષત્રિયાણીઓ મેદાને, મોટી સંખ્યામાં પરસોત્તમ રૂપાલાનો કરાયો વિરોધ. કલેક્ટરને આવેદનપત્ર આપી રૂપાલાને હટાવવાની કરી માંગ. પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં સતત વધારો, ઠેર ઠેર પરસોત્તમ રૂપાલાનો ઉગ્ર વિરોધ. 23થી વધુ ગામડાઓમાં ભાજપને પ્રવેશ બંધના લાગ્યા પોસ્ટર. ગુજરાતમાં ગરમીના પગલે 108 એમ્બ્યુલન્સના દિવસના 1200થી વધુ કોલ. સરકારી શાળાઓનો સમય બદલાયો, 12 થી 4 બંધ રહેશે સિગ્નલ. આમ આદમી પાર્ટી માટે મોટા સમાચાર આપના સંજયસિંહને લીકર કેસમાં મળી છે રાહત. સુપ્રીમ કોર્ટે મંજૂર કર્યા જામીન. લોકસભાની ચૂંટણીને લઈ અને અત્યારે રાજકોટ બેઠકના ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. તે વચ્ચે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે હાથ જોડીને માફી માગી છે કે પરસોત્તમ રૂપાલાને ક્ષત્રિય સમાજ માફ કરે. આવો જોઈએ શું કહ્યું સી આર પાટીલે. કેટલાક દિવસથી રાજકોટ સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી પરસોત્તમ રૂપાલાજી દ્વારા ક્ષત્રિય સમાજ માટેની ટિપ્પણીને કારણે એ સમાજની અંદર રોષ ફેલાયા. શ્રી રૂપાલાજીએ લગભગ 3 વખત માફી પણ માંગી લીધી છે, પરંતુ હજુ પણ સમાજનો રોષ ઓછો થતો નથી. આજે ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો ભૂપેન્દ્રસિંહ, કે જાડેજા, ભગવંતસિંહ, કેશીસિંહ, આ બધા જ મહેન્દ્રસિંહ, આ બધા જ આગેવાનોની હાજરીમાં મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં, સંગઠન મહામંત્રીશ્રીની ઉપસ્થિતિમાં અમે એક કરી હતી કે સમાજમાં જે રોષ છે એ સ્વાભાવિક છે, કે એમના માટે ટિપ્પણી થઈ હોય તો સમાજનો રોષ સ્વાભાવિક છે. પણ હવે અમે જ્યારે માફી માંગી છે તો ક્ષત્રિય સમાજ એક મોટું મન રાખીને અમને માફ કરે. પાર્ટીના સૌ આગેવાનો પણ એમનો સંપર્ક કરવાના છે. લગભગ ક્ષત્રિય સમાજની 92 લોકોની એક આખી ટીમ છે, સંકલન સમિતિ છે, અમને આવતીકાલે 3 એ મળવાના છે. એમનો રોષ હશે તે પણ સાંભળશે અને એમને સમજાવશે, અને ધીમે ધીમે વાતાવરણ સરળ બને એને માટેનો પ્રયત્ન કરશે. આજે લગભગ અમારી મિટિંગ 3 ચાલી છે અને એમાં કોને મળવું, કેવી રીતે મળવું, કોને એ બધી જવાબદારીઓ પણ નક્કી થાય છે. આનો જલ્દીથી નિવેડો આવે એના માટે ભારતીય જનતા પાર્ટી તરફથી પણ આ પ્રયાસો શરૂ થયા છે. ક્ષત્રિય સમાજને મારી પણ હાથ જોડીને વિનંતી છે કે ભૂલ થઈ, ભૂલ માટે માફી પણ મંગાઈ છે. ક્ષત્રિય સમાજ હવે પોતાનો રોષ શાંત કરીને પાર્ટીની સાથે વર્ષોથી રહ્યા છે, તો પાર્ટીની સાથે જોડાય એવી અમને હાથ જોડીને આપણા વિનંતી પણ કરી. પરસોત્તમ રૂપાલાનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે ને તે વચ્ચે પદ્મિની બા વાડાએ પણ એક પોસ્ટર દ્વારા પરસોત્તમ રૂપાલાનો વિરોધ કર્યો છે. એ ઉપરાંત અનેક જિલ્લાઓમાંથી પરસોત્તમ રૂપાલાના વિરોધના પોસ્ટરો પણ વાયરલ થયા છે. શું છે સમગ્ર વિગત જુઓ આ રિપોર્ટમાં. લોકસભાની ચૂંટણી નજીક આવી છે. ભાજપ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. 26 બેઠક પર ઉમેદવાર જાહેર થઈ ચૂક્યા છે. આમાંથી રાજકોટ લોકસભા બેઠકથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા છે. તેમનો વિરોધ છે તે હજુ પણ યથાવત છે. ક્ષત્રિય સમાજ દ્વારા આ વિરોધ કરવામાં આવી રહ્યો છે. રૂપાલા દ્વારા જે ક્ષત્રિય સમાજને લઈને નિવેદન આપવામાં આવ્યું હતું તેનો વિરોધ હજુ પણ દેશ ગુજરાતભરમાં થઈ રહ્યો છે અને ગુજરાતભરમાં થતા આ વિરોધના
જે સૂર છે તે વિરોધનો વંટોળ જે છે તે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતો જોવા મળી રહ્યો છે. ગોંડલમાં સમાધાનની કોશિશ કરવામાં આવી પરંતુ તેમ છતાં હજુ પણ પરસોત્તમ રૂપાલા છે તેને લઈને વિરોધનો સૂર છે તે યથાવત જોવા મળી રહ્યો છે. આ બધાની વચ્ચે રાજકોટમાં જે ક્ષત્રિય સમાજના અગ્રણી છે, આગેવાન નેતા છે પદ્મિનીબા વાળા, તેમના દ્વારા હવે પેમ્પલેટ છાપવામાં આવ્યા છે અને આ છપાવાયેલા પેમ્પલેટમાં બોયકોટ પરસોત્તમ રૂપાલા તેવું લખીને આ પેમ્પલેટ છે તે છપાવવામાં આવ્યા છે. સાથે જ આ પેમ્પલેટમાં પરસોત્તમ રૂપાલાના તસવીરને દેખાડાય છે અને તસવીર પર એક ક્રોસ કરવામાં આવ્યું છે. આ સાથે જ આ પેમ્પલેટમાં લખવામાં આવ્યું છે કે હું આ ગોંડલમાં જે પ્રકારે જે સભા થયેલી હતી ક્ષત્રિય સમાજની, આ સભાનો હું વિરોધ કરું છું. સાથે લખેલું છે કે રાજકીય પક્ષો દ્વારા સમાધાનની મીટિંગનો વિરોધ કરું છું અને આ મીટિંગનો બહિષ્કાર કરું છું. અમારી બહેન દીકરીઓનું સ્વાભિમાન જાહેરમાં અપમાનિત કરનાર સાથે સમાધાન આજે નહીં અને કાલે નહીં કરીએ, એમની ટિકિટ રદ કરવામાં આવે એવી જ એક માંગ કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાની રાજકોટ લોકસભા બેઠકથી ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગ સતત ઉઠી રહી છે અને આ માંગને ઠારવા માટે પરસોત્તમ રૂપાલાએ માફી પણ માંગી છે. તેમ છતાં હજુ પણ આ માફીનો સ્વીકાર કરવામાં નથી આવ્યો અને હવે પેમ્પલેટ છપાવવામાં આવ્યા છે. રાજકોટમાં ઠેર ઠેર આ પ્રકારના પેમ્પલેટ છે તેનું વિતરણ કરાશે. આ મુદ્દે પદ્મિનીબા વાળાએ શું કહ્યું તે સાંભળો. એક મહત્વપૂર્ણ બેઠક મળી તો ક્યાંક ને ક્યાંક અમને એક ખૂબ એક આશાની કિરણ જાગ્યું છે કે ના, અમારું આટલું તો માન એ લોકોએ જાળવ્યું, અમારો પ્રશ્ન જે છે એ ક્યાંક ને ક્યાંક સોલ્વ કરવા માટે જ આ બેઠક મળી છે. તો અમે અમારું એક આશાનું કિરણ જાગ્યું છે. હા બેન, આ પોસ્ટર ઘરે ઘરે મારવાના છો એ શું તમારો પ્રોગ્રામ છે? જી, આ પોસ્ટર અમે ઘરે ઘરે મારવાના છીએ અને શાંતિપૂર્વક અમે કે સરકારને પણ અમે ડિસ્ટર્બ નથી કરવાના, બીજેપી પાર્ટીને પણ ડિસ્ટર્બ નથી કરવાના કે આ પ્રશ્ન બીજેપી પાર્ટીનો નહોતો, હવે આવી ગયો છે. આ પ્રશ્ન તો રૂપાલાભાઈનો જ હતો, તો અમને વ્યક્તિગત જ એમનો વિરોધ હતો એટલે એ વિરોધ અમે સતત, જો અમારા ફેવરમાં રિઝલ્ટ નહીં આવે તો અમે આંદોલન તો અમારું ચાલુ જ રહેશે. અને શાંતિપૂર્વક આ પોસ્ટર અમે શેરીએ શેરીએ અને ગલીએ ગલીએ અમારા પોતાના ખુદના ગેટ ઉપર મારશું. માત્ર રાજકોટ જ નહીં પરંતુ અન્ય કેટલાય ગામડાઓ છે ત્યાં પણ પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગામડાઓમાં પ્રવેશ બંધી નહીં હોવાના જે પ્રકારના પોસ્ટર્સ છે તે પણ લગાડવામાં આવ્યા છે અને હજુ પણ રોષની લાગણી છે તે સતત જોવા મળી રહી છે. આપને જણાવી દઈએ કે સૌરાષ્ટ્રમાં અલગ અલગ ક્ષત્રિય સમાજની સાથે અન્ય સમાજના ગામડાઓમાં ભાજપને પ્રવેશ બંધીના પોસ્ટર છે તે વાયરલ થયા છે. જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ ન થાય ત્યાં સુધી ગામમાં ભાજપને પ્રવેશ નહીંના પોસ્ટર્સ લાગ્યા છે. રાજકોટ, મોરબી, જામનગર, દ્વારકા, સુરેન્દ્રનગર, કચ્છ, ભાવનગરના અનેક ગામડામાં અલગ અલગ રીતે ક્ષત્રિય સમાજનો વિરોધ ચાલી રહ્યો છે. અમુક ગામડાઓમાં ભારે ભાજપને પ્રવેશ બંધીને લઈને પોસ્ટર્સ લાગ્યા છે, જ્યારે અમુક ગામડાઓમાં ગામના પાદરમાં જ પોસ્ટર્સ લગાડવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારમાં પણ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના મતદારો છે, તો અનેક નાના નાના ગામડાઓમાં પણ પરસોત્તમ રૂપાલાની ટિપ્પણી બાદ સંમેલનો મળ્યા છે અને આ પ્રકારે પરસોત્તમ રૂપાલાનો વિરોધ છે તે સતત જોવા મળી રહ્યો છે. પરસોત્તમ રૂપાલાના વિરોધના મામલે ભરૂચના ક્ષત્રિય સમાજનો શું મૂડ છે આવો જાણીએ. રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ રાજપૂત સમાજ વિશે કરેલી ટિપ્પણી બાદ સમગ્ર ગુજરાતમાં રાજપૂત સમાજે વિરોધ નોંધાવ્યો છે. આજે ભરૂચમાં પણ રાજપૂત સમાજ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. આપણી સાથે રાજપૂત સમાજના લોકો છે, એમની સાથે વાત કરીશું. બેન, શા માટે ભેગા થયા છે અને શું મુદ્દો છે તમારો?
અમારો મુદ્દો એ જ છે કે રૂપાલાએ જે નિવેદન કર્યું છે અને આવી રીતે તો પરેશ રાવલે પણ આગળ નિવેદન કર્યું અને માફી માંગી, રૂપાલાજી નિવેદન કરે છે માફી માંગી, આવી રીતે ક્યાં સુધી ને અમારા સમાજ વિશે અકૃત્ય કૃત્ય કરતા રહેશે? એમની અજ્ઞાનતા છે, જે એ બોલે છે એ એમને ભાન નથી. આજે એ હોદ્દા પર બેઠા છે, જે હોદ્દો છે એમનો, તો એમને એ હોવું જોઈએ. અને એ પોતે શિક્ષક છે, શિક્ષક તો સમાજને તારે છે, તો આવા શિક્ષક શું સમાજને તારશે અને શું સમાજને બતાવશે કે કેવો સમાજ હોવો જોઈએ? તો અમારો એમના પ્રત્યેનો વિરોધ છે, જે એમને બોલ્યા છે અમારા સમાજ વિશે, તો એના માટે અમે એમનો વિરોધ કરીએ છીએ. અને અમે સરકારશ્રીને નિવેદન કરીએ છીએ કે હવે પછી રૂપાલા ચૂંટણી નહીં લડે, અને જો ચૂંટણી લડશે તો અમે એનો વિરોધ, સખત વિરોધ કરીશું. અને એ આગળ ખબર પડશે કે કઈ રીતે અમારો સમાજ એનો વિરોધ કરે છે. જય માતાજી. ખાસ કરીને મહિલાઓની વાત કરીએ, મહિલાઓ આખા ગુજરાતમાં રણચંડી બની છે રાજપૂત સમાજની મહિલાઓ. શું કહેશો તમે? બસ હવે પાવર હવે બતાવવાનો છે, હવે બતાવવાનો વારો આવ્યો છે. આ રિક્વેસ્ટ કરી છે, હવે રિક્વેસ્ટ નહીં થાય, કાયમ બધાને જ હવે બોલવાનો વિરોધ, બોલવાનો ક્ષત્રિય સમાજનો વિરોધ બોલવાની ટેવ પડી ગઈ છે. એ હવે મહેરબાની કરીને બંધ કરી દે. આ છેલ્લો આવેદન પત્ર આપ્યો છે એ અમારી રિક્વેસ્ટ સમજે, હવે રિક્વેસ્ટ નહીં થાય, હવે અંજામ લેવાશે. બસ આટલું અમારું કહેવું છે. શું અંજામ લેશો તમે? કયો અંજામ? જે અમારા ક્ષત્રિય સમાજ જે કહેશે એ અમે એ રીતે અંજામ આપીશું. આપણી સાથે કેટલાક રાજપૂત સમાજના ભાઈઓ પણ છે, એમની સાથે વાત કરીશું. શું મુદ્દો છે? પરસોત્તમ રૂપાલાએ તો માફી માંગી લીધી છે, તો ક્ષત્રિય ધર્મ પ્રમાણે માફી માંગવું એ પણ એક તમારો રિવાજ છે, ને ક્ષત્રિય એ માટે પણ ઓળખાય છે. શું કહે? વાત સાચી છે તમારી કે ક્ષમા વિરસ્ય ભૂષણમ, પણ વારંવાર ભૂલ કરે ને એને જો માફી જ આપ્યા કરવાની હોય તે ક્યાં સુધી ચાલશે? કારણ કે આખા રૂપાલાનો અમે ઇતિહાસ તપાઈશો તો વારંવાર એ આવી ભૂલો કરે છે ને એને વારંવાર માફી માગી લે, ને માફી માગે એટલે કામ પડી જાય એવું આ વખતે અમારે થવા દેવું નથી. કારણ કે આગળ સંસદ હતા પરેશ રાવલ, એને પણ આ ભૂલ કરેલી, અત્યારે રૂપાલા પણ આ કરે છે, અન્ય બીજા પણ જે આગેવાનો હશે રાજકીય નેતા તે પણ આવી જ જો વાણીવિલાસ કરવાના હોય તો એ ક્યાં સુધી અમારે ચલાવવું? બીજું કે આ સમાજ તો આપવાવાળો સમાજ છે, સતત જે યુદ્ધો થયા છે ને ખુંવારી અમે વેઠી છે, બલિદાન અમે જ આપ્યા છે, અને અત્યારે જે મતદારને બધી ટકાવારી જો ગણાતી હોય તે ટકાવારી ઓછી એવું આ લોકો કહે છે, એનું કારણ શું છે? કે અમારા નરબંકાઓ ખપી ગયા છે, એટલે પછી અમારા જે મતની જે સંખ્યા તો ઓછી જ હોય, કારણ કે તમારું રક્ષણ કરવામાં અમારો સમાજ ખપી ગયો છે. તો એ ખપી ગયો છે તો પછી તમે આ રીતે જ જો એને સાઈડ પર મૂકતા હોય, આ રીતે એનું મહત્ત્વ ઘટાડતા હોય તો પછી અમારે આ ચલાવી લેવું નથી. ને આ વખતે અમને જે ભૂલ કરી છે એ ભૂલનો અમે સખત વિરોધ કરીએ છીએ. આ રૂપાલાની ઉમેદવારી રદ થાય એના માટે આંદોલન હજુ પણ અમે વધુ ઉગ્ર બનાવશું. જય માતા. શું રૂપાલાને જો ભાજપ ટિકિટ કેન્સલ ના કરે તો ક્ષત્રિયોનું આગળનું સ્ટેપ શું રહેશે? ગૌતમભાઈ, અત્યારે તો પહેલા ગેરમાં ગાડી છે, જેમ જેમ સ્પીડ વધશે તેમ ચોથો ગેર પણ વાગશે અને પાંચમો ગેર પણ વાગશે. આગામી દિવસોમાં જો અમારી માંગણી ન સંતોષવામાં આવે તો પાંચમા ગેરના ઓપ્શન્સ, ચોથા ગેરના ઓપ્શન્સ સમાજ પાસે અભ્યાસ છે. આપ સૌ જાણો છો ક્યાં કયા પ્રકારની ઉમેદવારી નોંધાવવાની, ક્યાં ગઈને કેટલા ઉમેદવારી નોંધાવવાથી બેલેટ પેપરમાં યુદ્ધ થાય છે, આ તમામ માહિતી આ અભ્યાસુ સમાજ છે. આ વર્ષોથી ખપી જયેલો સમાજની તમામ બદીઓ દૂર કરવામાં પોતાની જાતને હોમી દેનાર સમાજ છે, આ બલિદાન આપનાર સમાજ છે. આની પાસે જ્યારે વારંવાર સ્પ્રિંગને દબાવો તો એ ઉછળશે, અને ઉછળીને એક દિવસ એવી સ્થિતિ લાવીને ઊભું કરશે કે તે દિવસે તમારે બધાએ હાથ મૂકીને જોવાનું રહેશે. અત્યારે જે સનાતન સંસ્કૃતિનું રક્ષણ જે કર્યું છે, આપણે રામ આવ્યા રામ આવ્યા કહીએ છીએ, ત્યાં તમે અયોધ્યામાં ગઈને જો રઘુવંશી ક્ષત્રિયોના લીધે આજે રામ આવ્યા છે. તો આ પરિસ્થિતિમાં રાજપૂતોનું જ્યારે વારંવાર દબાવવામાં આવે તો રાજપૂતો પાસે કેસરિયા કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નહીં રહે. રાજપૂતો જો સહન કરવાની શક્તિ રાખે તો તેના વિરુદ્ધ ઊભે ઊભો એને ચીરી નાખવાની પણ શક્તિ આ સમાજ રાખે છે. ભરૂચના રાજકારણની વાત કરીએ તો ભરૂચમાં ખાસ કરીને ક્ષત્રિયોનો દબદબો રહ્યો છે રાજકારણમાં. હાલની પરિસ્થિતિમાં પણ ભાજપ અને કોંગ્રેસના બંને જિલ્લા પ્રમુખ છે એ ક્ષત્રિય છે, તેમની અત્યારે સૂચક ગેરહાજરી પણ તમારી સાથે જોવા મળી છે. શું કહેશો? એમને શું સંદેશ આપો? ભરૂચ જિલ્લાના તમામ રાજકીય આગેવાનો સમાજની સાથે છે. જ્યારે જ્યારે સમાજની જરૂર પડી છે ત્યારે રાજકીય આગેવાનો સમાજની સાથે રહ્યા છે. હું કોઈની ટીકા ટિપ્પણીમાં નથી પડતો,
કોઈને કામ હશે આવી નહીં શક્યા હોય, પણ જે રીતે પુરુષોત્તમ રૂપાલા એક સિનિયર ભારતીય જનતા પાર્ટીના આગેવાન હોય, સ્વાભાવિકપણે છે કે કોઈ એક સમાજને ખુશ કરવા માટે બીજા સમાજનું ખોટું નિવેદન કરવું, માફી માંગવી અને ત્યાર પછીના બીજા સમાજની મિટિંગમાં જઈ અને હું ખોટો એ સમાજની મિટિંગમાં ગયો અને આંતરિક જે રીતે ભેદભાવની પ્રવૃત્તિ રૂપાલા દ્વારા જે કરવામાં આવી રહેલી છે, ત્યારે સમગ્ર ગામડાથી લઈ શહેરથી લઈ રાજ્યથી લઈ દેશના ક્ષત્રિય સમાજ ક્યારે પણ એને ચલવી લેવાનો નથી. આવનાર દિવસની અંદર સમાજના આગેવાનો જે કંઈ નક્કી કરશે રણનીતિ, એ સમાજની સાથે અમે રહીશું. બિલકુલ, આ હતા આપણા રાજપૂત સમાજના ભાઈઓ જેમણે આજે વિરોધ નોંધાવ્યો છે ને પુતળા દહનનો પણ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. રાજપૂત સમાજનું એવું કહેવું છે કે હવે જે થશે તે આરપારની લડાઈ થશે અને ભાજપની જો પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો અમે બધા મોરચા પર લડી લેવા માટે તૈયાર છીએ. ભરૂચથી ગૌતમ ડોડિયા, ગુજરાત તક. હાલ બુલેટિનમાં સમય થયો છે એક બ્રેકનો, લઈએ એક બ્રેક. ગુજરાત ન્યૂઝ હેઝ બીન બ્રોટ ટુ યુ બાય આજ તક સબસે તેઝ. Gujarat News has been brought to you by Aaj Tak Sabse Tez. લોકસભાની ચૂંટણી નજીક આવી ગઈ છે, તારીખો પણ જાહેર થઈ ગઈ છે, તેમાંથી કોંગ્રેસના 7 નામો નક્કી થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. કોણ છે આ 7 નામો, જુઓ આ રિપોર્ટમાં. વાત એ બેઠકની કે જ્યાં ઉમેદવાર હજુ સુધી જાહેર થયા નથી. કઈ કઈ બેઠક આવે છે તો આ બેઠકો છે રાજકોટ બેઠક, સૌરાષ્ટ્રની રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ. આ 3 બેઠકોમાં હજુ પણ કંઈક ને કંઈક જગ્યાએ કોકડું ગૂંચવાયેલું છે. મહેસાણા બેઠક, ત્યાં પણ તેવી સ્થિતિ છે. આગળ વાત કરીએ તો નવસારી બેઠક, નવસારી બેઠક સીઆર પાટીલ કે જે સૌથી વધુ લીડ સાથે જીતતા આવ્યા છે. વડોદરા બેઠક કે જ્યાં આપણે રાજકીય ડ્રામા શું થયો એ આપણે જોયો છે. વાત કરીએ દરેક બેઠકની, એક એક બેઠકની ચાલતા ઉમેદવાર વિશે અને સમીકરણો વિશે. રાજકોટ લોકસભા બેઠક, એક એવી લોકસભા બેઠક કે જ્યાં કડવા પાટીદાર જીતતા આવ્યા છે. આ બેઠક પર પરસોત્તમ રૂપાલા છે, કડવા પાટીદાર છે અને તેની સામે લેઉવા પાટીદાર ઉતારવા માટે કોંગ્રેસ મથે છે. કોંગ્રેસની નજર પરેશ ધાનાણી પર છે. પરેશ ધાનાણી અમરેલીમાં બેઠા છે, અમરેલીથી તેને ઉપાડી રાજકોટ મૂકવાની તૈયારી છે. પરંતુ પરેશભાઈ કહી રહ્યા છે કે હું રાજકોટ નહીં જાઉં, મારે ચૂંટણી નથી લડવી, હું આ વખતે ઉમેદવાર નથી. પરંતુ કોંગ્રેસ તેના પર દબાણ લાવી રહી છે. પરેશભાઈ કોંગ્રેસ પર દબાણ લાવી રહ્યા છે. અંતિમ ઘડીએ સોનિયા ગાંધી અથવા તો હાઈકમાન્ડનો કોલ આવે અને પરેશભાઈ લડવા માટે તૈયાર થઈ જાય, ખરા અર્થમાં ઉમેદવાર બની જાય તો પણ નવાઈ નહીં. વાત કરીએ હવે આગળ આપણે રાજકોટ બેઠક, જે મૂળ બેઠક હતી જેની આપણે વાત કરી, અને ત્યારબાદ સુરેન્દ્રનગર, જૂનાગઢની, સૌરાષ્ટ્રની વાત કરી લઈએ. પહેલાં સુરેન્દ્રનગર લોકસભા બેઠક, એક એવી લોકસભા બેઠક કે જ્યાં કોળી સમાજની બહુમતી છે, કોળી સમાજની ટિકિટ આપવી પડે એ પ્રકારની જ સ્થિતિ છે. આ પ્રકારની સ્થિતિ વચ્ચે સુરેન્દ્રનગરમાં શું થાય છે જોવાનું રહ્યું. સુરેન્દ્રનગરમાં તળપદા કોળી અને ચુવાળિયા કોળી બંને છે, પરંતુ ત્યાં ચુવાળિયા ઠાકોર કોળીને ટિકિટ આપવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા છેલ્લા 2 ટર્મથી તેઓ ચૂંટાતા આવ્યા છે, મહેન્દ્ર મુંજપરા હોય કે બીજા હોય. તો આ સ્થિતિમાં કોંગ્રેસ પર દબાણ લાવવામાં આવી રહ્યું છે. એક સંમેલન પણ મળી ચૂક્યું છે કે ચુવાળિયા ઠાકોર કોળી સમાજને ટિકિટ આપવામાં આવે, તળપદા કોળીને ટિકિટ ન આપવામાં આવે. કારણ કે તળપદા કોળી છે તેમને ભાવનગર અને જૂનાગઢમાં ટિકિટ આપવામાં આવી રહી છે. તેની સામે ભાવનગરમાં પણ જુવાળ ઉઠ્યો છે તે વાત અલગથી, પરંતુ કોંગ્રેસ સુરેન્દ્રનગરમાં ઋત્વિક મકવાણાને ઉતારી શકે છે. આ સહિત કોંગ્રેસ પાસે અન્ય પણ સ્થાનિક કોળી ઉમેદવારો તૈયાર છે, નામ જાહેર કરવાની વાર છે. વાત કરીએ જૂનાગઢની, જૂનાગઢ બેઠકમાં કોળી સમાજની બહુમતી છે, આહીર સમાજે રહે છે, ક્ષત્રિય સમાજે રહે છે. આ તમામ વચ્ચે કોંગ્રેસ આહીર ઉમેદવારને ઉતારવાની તૈયારીમાં છે. કોંગ્રેસ પાસે આહીર ઉમેદવાર અમરીશ ડેર હતા, પરંતુ હાલ તેણે પક્ષ પલટો કરી દીધો છે. કોંગ્રેસ પાસે વિક્રમ માડમ છે, પરંતુ પૂનમબેન માડમ લડી રહ્યા છે એટલા માટે તેઓ શાંત છે. આ સ્થિતિમાં આહીર ઉમેદવાર એક જોવે અને આ વિચાર સાથે તે કોંગ્રેસ હવે
નક્કી કરી ચૂકી છે. અને હીરાભાઈ ત્યાં નામ કદાચ નક્કી થઈ ચૂક્યું છે, લગભગ હીરાભાઈ નામ નક્કી છે. હીરાભાઈનું નામ કપાય છે તો જલપાબેન ચુડાસમા, વિમલ ચુડાસમા, ધારાસભ્ય સોમનાથથી તેમના પત્નીનું નામ પણ ચાલી રહ્યું છે. પરંતુ હીરાભાઈ જોટવા સૌથી આગળ છે, લગભગ હીરાભાઈ જોટવા નક્કી માનવામાં આવી રહ્યા છે. વાત કરી સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢની, થોડા ઉપર જઈએ ગુજરાતના નકશામાં મહેસાણા આવે છે. મહેસાણામાં શું પાટીદાર અને ઠાકોર વચ્ચે જંગ જોવા મળશે? મહેસાણામાં કોંગ્રેસ મહિલા ઠાકોર ચહેરો ઉતારી શકે છે, આશાબેન ઠાકોર તેને ઉતારી શકે છે, અને બીજા કોઈ એક ઠાકોર પુરુષ ઉમેદવારને પણ ઉતારી શકે છે. એટલે ટૂંકમાં ઠાકોર અને પાટીદારનો જંગ જોવા મળે ત્યાં તો પણ નવાઈ નહીં. ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ ઠાકોર ઉમેદવાર ઉતારી ચૂકી છે. આ પહેલાં પણ તમે જોઈ લો, બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર રેખાબેન ચૌધરી સાથે છે, સામે છે, એ સ્થિતિ પણ છે. પરંતુ મહેસાણામાં પણ ફરી એક વખત ઠાકોર ઉમેદવાર ઉતારવામાં આવી શકે છે. અમદાવાદ પૂર્વમાં પટેલ સરનેમ સાથેનો ચહેરો સામે આવી શકે છે, રોહન ગુપ્તા બાદ. નવસારી બેઠક એવી બેઠક કે જે બેઠકમાં સીઆર પાટીલ લડે છે, લાંબી લીડથી જીતે છે, અને આ જ લીડના કારણે વડાપ્રધાન મોદીની ગુડ બુકમાં પણ તેમનું સ્થાન છે. તો આ સીઆર પાટીલ સામે કોણ છે? મુમતાઝ પટેલ એક સમયે નવસારી લડવાની ઈચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે, પરંતુ કોંગ્રેસ કદાચ આ મૂર્ખામી નહીં કરે. કોંગ્રેસ એવા વ્યક્તિને મૂકશે કે જે સીઆર પાટીલની લીડ ઓછી કરી શકે અથવા તો હરાવી શકે, પરંતુ અત્યારે સંજોગો જોવા મળી રહ્યા નથી. કદાચ કોંગ્રેસે નક્કી કરી લીધું હોય પરંતુ નામ ગુપ્ત રાખવામાં આવ્યું હોય. એ જ રીતે વડોદરામાં રાજકીય ડ્રામા આપણે જોયો છે. સાબરકાંઠામાં ચાલી રહ્યો છે, અમરેલીમાં પણ ચાલી રહ્યો છે, વડોદરામાં પણ ચાલી રહ્યો હતો. ત્યાં રંજનબેન ભટ્ટ ઊભા રહે છે, તેની સામે લોકો તૈયાર થાય છે, તેમના જ પક્ષના, અને રંજનબેનને પાછી પાની કરવી પડે છે. અનિચ્છા દર્શાવે છે, ફેસબુકમાં લખે છે, અને ત્યારબાદ બીજા ઉમેદવાર ડૉક્ટર હેમાંગ જોશી જાહેર કરવામાં આવે છે. પરંતુ તેની સામે કોણ? એ કોંગ્રેસ કદાચ અંતિમ ઘડીએ, એટલે કે નવસારી અને વડોદરા એ અંતિમ ઘડીએ જાહેર કરવા ઈચ્છે છે. જેના કારણે એનું કારણ મુખ્ય એ છે કે જે ઉમેદવાર જાહેર કરવામાં આવે તેની ઉપર એને લાગે છે કે ભારતીય જનતા પાર્ટી કંઈ હાથકંડા અપનાવશે, ના અપનાવી શકે. આ બંને બેઠકની વાત થઈ ચૂકી છે, એટલે કે રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, મહેસાણા, નવસારી, વડોદરા, અમદાવાદ પૂર્વ, આ સાતે સાત બેઠકોની માહિતી મેં આપને આપી છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખો. કયો ઉમેદવાર યોગ્ય છે, કયો ઉમેદવાર વધુ મજબૂત છે, કયો ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સામે ચાલી શકે છે? બુલેટિનમાં હાલ બસ આટલું જ. મને આપશો રજા, નમસ્કાર. Gujarat News has been brought to you by Aaj Tak Sabse Tez.